સરજી જન્મ ક્યાં થાય છે ઈસવીસન ઓગણીસો પાંચ ની સાલમાં અમરેલી માં જન્મ થાય છે રાઈટ અને ગરણી નામનું ગામ છે ગામનું નામ જો કેવું જબરદસ્ત છે ગરણી આ ગરણી નામના ગામ ખાતે કઈ જગ્યા આવેલું છે તો કે અમરેલી અમરેલી ના ગરણી નામના ગામ ખાતે તેઓનો જન્મ થાય છે નામ પૂરું તો કે જીવરામ ભવાની શંકર જોશી નામ શું છે જીવરામ ભવાની શંકર જોશી જીવરામ ભવાની શંકર

ભીષ્મ પિતા એટલે કોણ તો કે બાળ સાહિત્યના ભીષ્મ પિતા એટલે જીવરામ જોશી સાહેબ પૂરું નામ શું છે જીવરામ જોશી નું જીવરામ ભવાની શંકર જોશી જીવરામ ભવાની શંકર જોશી તેઓનું નામ છે બાળ સાહિત્યના ભીષ્મ પિતા રાઈટ એવા જીવરામ જોશી બાળ સાહિત્ય સાથે જોડાયેલા છે અને ઘણા બધા પ્રસંગો ખૂબ સારી રીતના વર્ણવ્યા છે રાઈટ કાશી છે એ કાશીમાં એ રાજકીય ક્રાંતિ જે બને છે એની પછી ગુજરાત આવે છે અને બાળ સાહિત્ય ક્ષેત્રે તેઓ લખાણની શરૂઆત કરે છે રાઈટ અને અને બાળકો જે છે છે લઈ જેટલા મોટા વ્યક્તિઓ પોતાના સાહિત્યની છાપ જો કોઈ દિલમાં પેસાડી દેતો હોય એવું વ્યક્તિ તો એનું નામ છે જીવરામ જોશી રાઈટ અને એ જ કાશી જ્યાં કાશી માતા પોતે એ કાશી તે કાશીમાં એક દુબળો પાતળો વ્યક્તિ હતો રાઈટ અને એ રમુજી ઘોડા ચાલક અને એનું નામ શું હતું અલી મિયા હતું અને અને અલી 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 મિયા 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 સાથે સાથે દોસ્તી દોસ્તી થાય થાય છે છે પરથી ફુસ્કી રાઈટ અને એ જ કાશીનું એક કાશીનો બ્રાહ્મણ હતો અને એ કાશી બ્રાહ્મણનું બ્રાહ્મણ નું નામ હતું તભા ભટ્ટ આ મિયા ફુસ્કી અને તભા ભટ્ટ નામના પાત્રનું સર્જન કરે છે ખૂબ સરસ રીતના લખાયું હતું તો એ તભાભટ જે છે તભાભટ નું પાત્ર એક બ્રાહ્મણ પાત્ર ઉપરથી જ્યારે અલી મિયા જે છે અલી મિયા પરથી મિયા ફુસ્કી એવી રીતના આ બે પાત્રો સર્જન કરે છે રાઈટ દોસ્તો બાળ સાહિત્ય જે બાળ સાહિત્યમાં જગમગ તમને ખબર હોય તો આવે છે દિવસે આવે જગમગ એ નું સંપાદન કર્યું બાળ સાહિત્ય છે બાળ સાહિત્યમાં લખાય છે રાઈટ અને એ જગમગ નું સંપાદન કરનારા કોણ હતા તો એ સંપાદન કરનારા વ્યક્તિ દોસ્તો યાદ રાખજો નામ છે જીવરામ જોશી શું નામ છે જીવરામ જોશી સમજાય છે આ વાત યાદ રાખવાની છે ગુજરાતમાં ગુજરાતીમાં ઓકે તો આટલું યાદ રાખજો આ વ્યક્તિ વિશે અને હવે સીધા સાહેબ એમના એમની એમની લખેલી રચનાઓ એમની કૃતિઓ પર આપણે જઈએ તો એમને લખેલી કૃતિઓ કઈ કઈ છે અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ચલો જેને ખબર હોય બોલી દેજો જોઈ જોયા વગર તમને ખબર હોય તો બોલજો બરાબર જોઈન બોલો છો એનો કોઈ મતલબ નથી એમાં તમે કઈ હળિયું જીતી જતા નથી જો તમને જોયા વગર ખબર હોય ને તો તમે કહેજો રાઈટ જેમ કે મેં તમને કીધું કે મિયા ફુસ્કી પછી છક્કો મક્કો બરાબર પછી તભા ભટ્ટ તો પહેલા તો સાહેબ બે પાત્ર લીધા હતા એને જ લઈ લઈએ પહેલું પાત્ર કયું હતું મિયા ફુસ્કી રાઈટ બીજુ પાત્ર કયું હતું તભાભટ બે પાત્ર મહત્વના છે એમની રચના છે બોધમાળા એમની રચના છે છકો મકો એમની રચના છે તભા ભટ્ટ એમની રચના છે મિયા ફુસ્કી એમની રચના છે પુરાણની વાતો એમની રચના છે વીર અર્જુન વીર હનુમાન

આનંદ વાર્તાવલી આનંદની વાર્તાવલી અને પુરાણ ની વાતો બરાબર ને પુરાણની વાતો પુરાણની વાતો બસ આવી રીતના યાદ રાખ કઈ કઈ રચનાઓ છે મિયા ફુશકી તફાફટ છક્કો મક્કો બોધમાળા રાજા વિક્રમ વીર અર્જુન વીર હનુમાન આનંદ વાર્તાવલી અને ચાંદાની સફર અને પુરાણની વાતો આ બધી રચનાઓ એમની છે ઓકે છેલ અને છબ્બો એ એમની રચના છે જે આપણે લખવાની ભૂલી ગયા છીએ કઈ છેલ અને છબ્બો છેલ અને છબ્બો આ પણ એમની રચના છેલ અને છબ્બો મિયા ફુસ્કી તભાફટ છક્કો મક્કો

આ પાત્રો બાળકો થી લઈને મોટેરાઓના મન પર ઊંડી છાપ છોડી છે કાશી કાશીમાં તેઓ રાજકીય ક્રાંતિ કાશીમાં એક દુબડા પતરા અને રમુજી ઘોડા ચાલક અલી મિયા જે છે એમની સાથે દોસ્તી થઈ ગઈ અલી મિયા પરથી મિયા ફુશકી અને કાશી તે એક બ્રાહ્મણ અને એ બ્રાહ્મણનું નામ છે તભાભટ તભાભટ નામ પરથી તભાભટ એવું પાત્રનું સર્જન કર્યું કાશીથી અમદાવાદ આવી અને ગુજરાત સમાચારમાં બાળ તરંગ નામની બાળ સાહિત્ય લખવાની તેમની શરૂઆત થઈ આગળ જતા ઝગમગ બાળ સાપ્તાહિકનો જન્મ થાય છે અને આમ તેમણે ભારતમાં પ્રથમ બાળ સાહિત્ય સામાયિક ઝગમગનું સંપાદન કાર્ય શરૂ કર્યું હતું ગુજરાતીમાં મૌલિક બાળ વાર્તાઓ અને નવલકથાઓ લાનાર તે પ્રથમ લેખક તરીકે ઓળખવામાં આવે છે